आज रोज भाजपनी जन आशीर्वाद यात्रा मांडवी नगर खाते पहुंची हती, जेमां हाल गुजरात सरकार में नवनियुक्त थयेला कैबिनेट मंत्री जीतुभाई चौधरी नुं सन्मान करवामां आव्युं हतुं। आज रोज मांडवी नगर खाते भाजपनी जन आशीर्वाद यात्रा आवी पहुंची हती, जेमां छेल्ला 5 टर्मथी चूंटाता आदिवासी विस्तार एवा कपराडाना धारासभ्य जीतू चौधरी, जे हालमां गुजरात सरकारना मत्स्य उद्योग अने सिंचाई विभागना मंत्री नियुक्त थया छे, જેઓનું માંડવી નગરમાં ઢોલ નગાડા અને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓએ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા। આ કાર્યક્રમને સંબોધતા કેબિનેટ મંત્રી જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારે જે જવાબદારી સોંપી છે તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ, તેમજ તેમણે સરકારનો સન્માન કરવા બદલ માંડવી નગરજનોનો તેમજ સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો। जितेंद्र सोलंकी, जनसाक्षी न्यूज, बारडोली। કાયમ કહેતો કે હું કાયમ ધારાસભ્ય, હું પરમિટન ધારાસભ્ય નથી, મારા પછી કોઈ આવવાનું છે, એટલે એવી મનમાં કોઈ ફિરાક રાખવાની કે મનમાં એવો કોઈ ભાગો રાખવાની જરૂર નથી। જ્યારે જ્યારે પાર્ટી જવાબદારી આપે ત્યારે ત્યારે જે કામ કરવાનું, આજે બધા જ આપણા પૂર્વ મંત્રીઓ હતા બધાને જવાબદારી સોંપેલી છે ને અત્યારે કામ કરી રહ્યા છે। ત્યારે ગુજરાતના હાલના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની સમગ્ર જે ટીમ છે, અમારી 24 જણની સમગ્ર મંત્રીમંડળની જે ટીમ છે, એ મંત્રીમંડળની ટીમને અમને પહેલી જ મિટિંગમાં શપથ લીધા પહેલાં અને શપથ લીધા પછી અમને દરેકને બોલાવીને સૂચના આપવામાં આવી કે આપણે કાર્યકરો સાથે રહેવાનું છે। નેતા તો ખરા, વિશેષ સૌથી વધારે જો ધ્યાન રાખવાનું તો કાર્યકરનું ધ્યાન રાખવાનું છે, છેલ્લા માણસનું ધ્યાન રાખવાનું છે। કે કોઈ એમ ન કહે કે ભાઈ મારો એક કાર્યકર, એક જિલ્લા પંચાયતનો સભ્ય, એક આગેવાન હોય, એ ફોન કરે અને મંત્રી એને કંઈ જવાબ નહીં આપે, ધારાસભ્ય એને કોઈ જવાબ નહીં આપે, એ ફરિયાદ આપણા પાસે આવીને જોઈએ। એ અમને પહેલા જ દિવસે સૂચના આપી, સૌથી પહેલાં સમગ્ર મંત્રીમંડળને કેબિનેટની અંદર બોલાવીને તમામ આઈએસ ઓફિસરો, સેક્રેટરી, જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપીને બધાને સૂચના આપી કે અમારા જિલ્લાના કોઈ પણ આગેવાન એ ફોન કરે, એને કદાચ કામમાં મિટિંગમાં હોય તો એને જવાબ આપવો, એ તમારી પહેલી પ્રાયોરિટી છે। એને પહેલાં જવાબ આપો, એની શું વાત સાંભળો અને સમજો અને એનું નિરાકરણ કરી આપો। એ જ પ્રમાણે આપણા ગુજરાતના તમામ સેક્રેટરીને કીધું કે 182 ધારાસભ્ય, એટલે એમાં કે ભાજપને કોંગ્રેસને 182 ધારાસભ્યના નંબર એડ કરી દો, કોઈ પણ ધારાસભ્યનો ફોન આવે તો એને જવાબ આપો, કોઈ મળવા માટે આવે એને બહાર ધારાસભ્ય બેસવો નહીં, એને સીધો અંદર બોલાવો, એને એની જે કંઈ કામગીરી એનો સાંભળી લો અને એનો જવાબ આપો।